हनुमन्ताणं नमो सिद्धाणं नमो आयुर्याणं नमो वज्रायाणं नमो लोहे सर्वसाम नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिरे मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ते हजेथीथयारहंतादि महान करी मंगल करुछु महाग्रंथ करण शुभ काज जेती मड़े समाज सर्व पामे निज पद राज। आचार्य कल पंडित प्रवर सिंह टोडरमल जी द्वारा रचयी मोक्ष मार्ग प्रकाशक ग्रंथ में बीजो अधिकार संसार अवस्थानु निरूपण એટલે આપણી અવસ્થા બતાવે છે। એમાં જે જ્ઞાનાવરણ પછી એક બીજું કર્મ છે દર્શનાવરણ કર્મ। જ્ઞાનાવરણ કર્મ સંબંધની આપણે વાત કરી કે જ્ઞાનાવરણના ભેદ જોયા ને, મતિ જ્ઞાનાવરણ, શ્રુત જ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ, મન પર્ય જ્ઞાનાવરણ ને કેવલ જ્ઞાનાવરણ, કર્મની વાત છે। કર્મ 148 પ્રકૃતિ છે ને, એમાં મતિ જ્ઞાન આવરણ, શ્રુત જ્ઞાન આવરણ, અવધિ જ્ઞાન આવરણ, મન પર્ય જ્ઞાન આવરણ અને કેવલ જ્ઞાન આવરણ, આવા કર્મ છે બહારમાં। અને અહીંયા જીવની અંદર પર્યાયમાં નામ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્ય જ્ઞાન ને કેવલ જ્ઞાન, બરાબર। તો એ આપણે વાત કરી કે ભાઈ આ જે જ્ઞાનાવરણ કર્મ જે કહ્યા એના બે, એના ઉદયમાં કેવી કેવી અહીંયા અવસ્થા જીવમાં જોવામાં આવે છે। મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાનની પરાધીન પ્રવૃત્તિ, અવધિ જ્ઞાન, મન પર્ય જ્ઞાનની પણ પરાધીન પ્રવૃત્તિ, અને જે કેવલ જ્ઞાન જે છે અસહાય જ્ઞાન છે, જીવને પોતાના સામર્થ્યનો ભરોસો નથી। જો સામર્થ્યનો ભરોસો કરે તો પર્યાયની અંદર કેવલ જ્ઞાન પ્રગટ થાય અને સામે જ્ઞાનાવરણનો ક્ષય થઈ જાય। એટલે આવરણ આ બાજુ નીકળી ગયું અને આ બાજુ જીવમાં પ્રાપ્તની પ્રાપ્તિ થઈ ગઈ, કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું। એ તો આપણે જે ચર્ચા કરી એ જ્ઞાનાવરણ કર્મના ઉદયમાં જીવની કેવી અવસ્થા હોય છે। હવે જે વાત છે બીજું એક કર્મ છે દર્શનાવરણ કર્મ। કયું? કર્મ તરફથી વાત કરી, દર્શનાવરણ કર્મ, ચક્ષુ દર્શનાવરણ, અચક્ષુ દર્શનાવરણ, પછી અવધિ દર્શનાવરણ અને કેવલ દર્શનાવરણ, વાત સમજાય છે ને? મન પર્યે ના આવે એમાં પછી જોઈશું, જેમ જ્ઞાનમાં મતિ જ્ઞાનાવરણ, શ્રુત જ્ઞાનાવરણ, પછી અવધિ જ્ઞાનાવરણ, મન પ્રિય જ્ઞાનાવરણ, કેવલ જ્ઞાનાવરણ, એ દર્શનમાં ચક્ષુ દર્શનાવરણ બોલો જો, પછી અચક્ષુ દર્શનાવરણ, પછી અવધિ દર્શનાવરણ ને કેવલ જ્ઞાન, મતલબ કેવલ દર્શનાવરણ કરવાનું। અને અહીંયા જીવમાં જે પર્યાય છે આ બાજુ, હવે જીવમાં જે પર્યાય એ દર્શન ગુણની પર્યાય, કયો ગુણ લેવાનો? પહેલામાં જ્ઞાન ગુણ હતો અને સામે જ્ઞાનાવરણ કર્મ હતું, અહીંયા જ્ઞાન ગુણ એની પર્યાય અને સામે જ્ઞાનાવરણનો ઉદય। ફરીથી રિપીટ કરું છું, પહેલું આત્મામાં એક જ્ઞાન નામનો ગુણ, તો ગુણ તો એક જ છે જ્ઞાન ગુણ, પણ એની પર્યાય અલગ અલગ, મતિ જ્ઞાન હોય, શ્રુત જ્ઞાન હોય, અવધિ જ્ઞાન હોય, મન પર્યાય જ્ઞાન, કેવલ જ્ઞાન, અલગ અલગ હોઈ શકે। જેમ આપણને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન છે, ભગવાનને કહ્યું છે કેવલ જ્ઞાન, પણ જ્ઞાન ગુણ જે છે ગુણ એ તો ભગવાનનો ને મારો કેવો છે?
એ તો સરખું છે. અને એ તો એક જ હોય, દરેક દ્રવ્યમાં જેટલા જીવ દ્રવ્ય છે દરેકમાં એક એક જ્ઞાન ગુણ છે. એક જ્ઞાન ગુણ, એક દર્શન ગુણ, એક શ્રદ્ધા ગુણ. પણ એ જે જ્ઞાન નામનો ગુણ છે એની પર્યાયો અલગ અલગ પ્રકારની હોય, બરાબર છે ને? ફરીથી હવે જ્ઞાન નામનો ગુણ, પછી એની બધી પર્યાય. કઈ પર્યાય? એની મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપ્રિય જ્ઞાન, એ પર્યાય. અને સામે ઉદયમાં મતિ જ્ઞાનાવરણ, શ્રુત જ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ, મનપ્રિય જ્ઞાનાવરણ, કેવળ જ્ઞાન. આ આપણે જ્ઞાનની વાત કરી આખી, બરાબર? ધીરેથી સમજજો આપણે શાંતિથી. હવે બીજો આત્મામાં જ્ઞાન ગુણની જેમ બીજો કયો ગુણ છે એક આત્મામાં? દર્શન નામનો પણ ગુણ છે. આત્મામાં દર્શન નામનો પણ ગુણ છે. અને દર્શન ગુણ છે એની પર્યાય, પર્યાય અલગ અલગ પ્રકારની હોય, તો એનું નામ શું થઈ ગયું? ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન. સમજી ગયા કે નહીં? અને સામે ત્યાં કર્મની વાત કરીએ તો ચક્ષુ દર્શનાવરણ, પછી અચક્ષુ દર્શનાવરણ, અવધિ દર્શનાવરણ અને કેવળ દર્શનાવરણ, એ કર્મ થઈ ગયા. આ બાજુ ગુણ થઈ ગયો, પછી ગુણની પર્યાય જીવની અંદર બે લઈ લીધા, ગુણ અને પર્યાય બે લીધા જીવમાં, ગુણ અને પર્યાય. તો ગુણ દર્શન ગુણ એની પર્યાય લીધી આ, અને સામે દર્શનાવરણ કર્મ લઈ લીધું ત્યાં આગળ, બરાબર? હવે જુઓ તો આ જે દર્શન નામનો ગુણ છે એની જે પર્યાય જે જોવામાં આવે એમાં આપણે કાલે જોયું કે સામાન્યનો પ્રતિભાસ થાય છે, સામાન્ય અવલોકન, સત્તા માત્ર બસ છે એટલું જ. કોની સત્તા છે એ નહીં, શેની સત્તા છે એ નહીં, આ જીવ છે કે પુદ્ગલ છે કે ધર્મ છે કે અધર્મ છે કે આકાશ છે કે કાળ છે, એ નિર્ણય કરવાનું કામ દર્શન ડિપાર્ટમેન્ટનું નથી. એ દર્શન ગુણની પર્યાય, દર્શન ગુણની પર્યાયનો એ રોલ નથી. દર્શન ગુણની પર્યાય તો છે બસ, હવે શું છે એ ડિપાર્ટમેન્ટ કોનો છે? જ્ઞાનનો ડિપાર્ટમેન્ટ. આ બેમાં ખ્યાલ આવી ગયો ને? પહેલી વસ્તુ, પહેલી લાઈન તમે વાંચશો થોડું ખ્યાલ આવશે. જો અહીંયા આપણે થોડું વાંચી લઈએ પછી આપણે ચર્ચા કરીએ છીએ. વળી ઇન્દ્રિયો વા મનના સ્પર્શાદિક વિષયોનો સંબંધ થતાં પ્રથમ કાળમાં આ શબ્દ આવે છે. પ્રથમ કાળમાં પછી શું લખ્યું છે? મતિ જ્ઞાન પહેલા, મતિ જ્ઞાન પહેલા જે સત્તા માત્ર એટલે છે, સત્તા માત્ર એટલે એની એક્ઝિસ્ટિંગ હોવા પણ શું છે એ નહીં, છે. મતિ જ્ઞાન પહેલા આ શબ્દ પણ ખાસ સમજવાનો, મતિ જ્ઞાન પહેલા, એનો મતલબ મતિ જ્ઞાન. તમે શાંતિથી જવાબ આપજો. ઉપયોગ બે પ્રકારનો હોય, ઉપયોગ કેટલા પ્રકારનો? બે પ્રકારનો, એક દર્શન ઉપયોગ અને બીજો જ્ઞાન ઉપયોગ. દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ, તો જેમાં સામાન્યનો પ્રતિભાસ થાય. સામાન્યને શું કહેવાય ઇંગ્લિશમાં? કોમન કહીશું. અને વિશેષને ડિટેલમાં, બરાબર છે? ડિટેલ, હા, શું કહીશું? ક્યાં કહેંગે મયંક ભાઈ? ક્યાં કહેંગે? સિમ્પલ મને, હા, કોઈ અંદર ડિફર નહીં કરે, હા હા. ડિટેલ મેં જાયેંગે ના તો વો જ્ઞાન કા રોલ હો જાયેગા, ઓર ડિટેલ મેં નહીં જાયેંગે, ઓનલી એક્ઝિસ્ટિંગ હોને બસ છે, પ્રેઝન્સ એની બસ. હવે કોની પ્રેઝન્સ એ ખ્યાલ નથી, હોવા પણ, બરાબર છે ને? એ સામાન્ય પ્રતિભાસ, બરાબર સમજજો, સામાન્ય પ્રતિભાસ. હવે જે આપણે વાત કરી ઉપયોગના બે પ્રકાર, દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. દર્શન ઉપયોગમાં સામાન્યનો પ્રતિભાસ, સત્તા માત્ર, અને જ્ઞાનોપયોગમાં કોની સત્તા? પેલામાં સત્તા પણ કોની, એ જ્ઞાનમાં ગયો. આટલે સુધી ક્લિયર કે નહીં?
હવે જુઓ, આ જે જ્ઞાનનો ઉપયોગ થાય ને, જ્ઞાનનો ઉપયોગ, તો એમાં ઇન્દ્રિય અને મન નિમિત્ત કહ્યા, ઇન્દ્રિય અને મન નિમિત્ત કહે, મતિ જ્ઞાન, મતિ જ્ઞાન થયું ને, તો મતિ જ્ઞાન થયું એ જ્ઞાનોપયોગ, જ્ઞાનોપયોગ. ખાલી કહ્યું કે ભાઈ સિમંદર ભગવાન છે, તો ભગવાનને જોયા, જ્ઞાને આંખ વડે ભગવાનને જોયા, તો એ તો થયું મતિ જ્ઞાન. મતિ જ્ઞાન એ જ્ઞાનનો ઉપયોગ થયો, પણ એ જ્ઞાનનો ઉપયોગ થયો ને એ પહેલાં, એ મતિ જ્ઞાનના પહેલાં પણ એક ઉપયોગ હોય છે. એ ઉપયોગનું નામ કયો ઉપયોગ? દર્શન ઉપયોગ. દર્શન ઉપયોગ, દર્શન ઉપયોગનો શું રોલ કે છે? શું છે? સિમંદર ભગવાન છે, મહાવીર ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, અથવા તો ભગવાન, એ કાંઈ ખબર નથી દર્શન, પણ એટલું છે, શું છે, હોવા પણ બસ આટલું, એ દર્શન ઉપયોગ. અને પછી એનાથી આગળ વધ્યા, સમજો, દર્શન ઉપયોગ પછી મતિ જ્ઞાનનો નંબર આવ્યો, દર્શન ઉપયોગ પછી મતિ જ્ઞાનનો નંબર આવ્યો, એટલે દર્શન ઉપયોગ પછી જ્ઞાન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, અને જ્ઞાનો ઉપયોગમાં મતિ જ્ઞાન, અને મતિ જ્ઞાનનો ક્રમ, મતિ જ્ઞાનની જે સિક્વન્સ છે, ક્રમ, અવગ્રહ ઈહા અવાય ધારણા. તો દર્શન ઉપયોગમાં તો શું થયું? છે, શું છે ખબર નહીં. અને પછી મતિ જ્ઞાનની શરૂઆત થઈ ને, ભગવાન છે એ અવગ્રહ, પછી સિમંદર ભગવાન છે ઈહા, સિમંદર ભગવાન જ છે, બીજા ભગવાન નથી, એ શું થઈ ગયું? અવાય. શું થયું એને? અવાય. અને પછી એનું વિસ્મરણ ન થવું, અંદરમાં ધારણા, ધારણા, એ ધારણા થઈ ગયું. આટલે સુધી બરાબર ખ્યાલ આવ્યો કે ના આવ્યો? અને આજે તમે સાંભળો ને, એ અહીંયાથી સ્વાધ્યાય પૂરો થાય પછી આજે શું આવ્યું મનમાં વિચાર કરવાનો, એટલે તમને આખું એક પછી એક ખ્યાલ આવશે. અને એટલું તમે એક વખત થોડીક મહેનત કરશો ને, તો કાયમ માટે તમારે એ ટોપિક ક્લિયર થઈ જશે. પણ અહીંયાથી ગયા પછી તમે વિચારમાં નહીં લેશો ને, તો પછી બધું તમારે અવગ્રહ થઈને બધું છૂટી જશે પાછું, ને ધારણા સુધી નહીં પહોંચો તમે આ સબ્જેક્ટ જે છે એને. હા, અને મેં કાલે પણ કીધું કે આ બહુ જ છે, ખૂબ અગત્યનો વિષય છે, આ પ્રયોજનભૂત વિષય છે. પૂજ્ય ગુરુદેવજીના પ્રવચનો સમયસાર, નિયમસાર, અધ્યાત્મને સમજવા માટેનો આ ઉપયોગી વિષય છે. સવારનો જે આપણો વિષય ચાલે છે, દૃષ્ટિની પ્રધાનતાથી ચાલે છે, અને અત્યારનો જે અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છે ને, એ જ્ઞાનની પ્રધાનતાથી, હા, જ્ઞાનનો વિષય સમજી રહ્યા છે આખો આ. તો જુઓ અહીંયા જે લખ્યું, વળી ઇન્દ્રિય વા મનના સ્પર્શાદિક વિષયોનો સંબંધ થતા, પછી શું લખ્યું છે? પ્રથમ કાળમાં મતિ જ્ઞાન પહેલા, બે શબ્દ આવી ગયા બંને બાજુથી, પ્રથમ કાળમાં મતિ જ્ઞાન પહેલા, એટલે પ્રથમ કાળમાં, પછી બીજો ત્રીજો એ અલગ વાત થઈ ગઈ. પ્રથમ કાળમાં, અને પ્રથમ કાળમાં પણ ક્યાં સુધી? પ્રથમ કાળ ક્યાં સુધી લેવાનો? મતિ જ્ઞાન પહેલા, જ્યાં સુધી મતિ જ્ઞાન થયું નથી ને, એ પહેલાનો કાળ પ્રથમ કાળ, ત્યાં સુધીનો કાળ પ્રથમ કાળ. પણ ત્યાં સુધી પણ કંઈક વ્યાપાર તો થાય છે, વ્યાપાર થાય છે, અને એ વ્યાપાર જે છે દર્શન ઉપયોગ છે, દર્શન ઉપયોગ, એમાં પદાર્થના હોવાપણાનું સ્વીકાર છે બસ. કયા પદાર્થનો? એ પછી આગળ મતિ જ્ઞાન થાય છે ત્યારે નંબર એનો, બરાબર. જો મતિ જ્ઞાન પહેલા જે સત્તા માત્ર અવલોકન રૂપ પ્રતિભાસ થાય છે, તેનું નામ ચક્ષુ દર્શન વા અચક્ષુ દર્શન છે. ત્યાં નેત્ર ઇન્દ્રિય વડે જે દર્શન થાય તેનું નામ ચક્ષુ દર્શન છે. તે ચૌરેન્દ્રિય તથા પંચેન્દ્રિય જીવોને જ હોય છે, તથા સ્પર્શન, રસના, ગ્રાણ અને શ્રોત્ર એ ચાર ઇન્દ્રિય તથા મન દ્વારા જે દર્શન થાય તેનું નામ અચક્ષુ દર્શન છે. તે યથાયોગ્ય એકેન્દ્રિય આદિ જીવોને હોય છે. વળી
अवधि ने विषयों संबंध थता अवधि ज्ञान पहला जे सत्ता मात्र अवलोकन रूप प्रतिभास थाई से तेनु नाम अवधि दर्शन से। जेने अवधि ज्ञान होई तेने ज आ अवधि दर्शन होई से। चक्षु अचक्षु अने अवधि दर्शन से ते मति ज्ञान अवधि ज्ञान वत्सु जाणवा पराधीन जाणवा ए पण पराधीन से परदिन्या। तथा केवल दर्शन मोक्ष स्वरूप से तेनो अहीं सद्भावज नथी। जेम ऊपर केवल ज्ञानी वात करी तेने एवी रीते केवल दर्शननो पण सद्भाव नथी अत्यारे अहीं ए प्रमाणे दर्शननो सद्भाव होय से। अभी जुओ जरा काले जे आपणे छेल्ले थोड़ी वात मूकी हती बे त्रण वस्तुनी अगत्यनी चर्चा करवी छे आपणे के पहेली जे अत्यारे आपणे जे चर्चा करी के आत्मामां एक ज्ञान नामनो गुण छे। શું જ્ઞાન નામનો ગુણ છે અને એની પર્યાય પણ જોઈ મતિ જ્ઞાન વગેરે અને આ બાજુ સામે શું જોયું ભૂલી ગયા ત્રણ વસ્તુ મેં તમને સમજાવી જ્ઞાન નામનો ગુણ પછી એની પર્યાયો લીધી મતિ જ્ઞાન શ્રુતિ અને સામે શું લીધું જ્ઞાનાવરણ મતિ જ્ઞાનાવરણ શ્રુતિ જ્ઞાનાવરણ એ કર્મ લઈ લીધું ત્યાં કર્મ લઈ લીધા એવી રીતે જ્ઞાન ગુણ પછી આત્મામાં એક બીજો ગુણ લીધો કયો ગુણ દર્શન ગુણ લીધો દર્શન ગુણ તેની પર્યાય લીધી કઈ પર્યાય ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન અવધિ દર્શન કેવલ એ શું લઈ લીધી એની પર્યાય લીધી પર્યાય સામે આપણે કર્મ લેવું પડશે તો કર્મ કયું ચક્ષુ દર્શનાવરણ અચક્ષુ દર્શનાવરણ અવધિ દર્શનાવરણ કેવલ દર્શનાવરણ બરાબર છે આટલે સુધી એક પહેલા પ્રશ્ન પૂછી લઉં તમને પછી જ આપણે એક ચાર્ટ જોઈએ છીએ આ ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન અવધિ દર્શન કેવલ દર્શન એવું તો બોલ્યા આપણે આ ચક્ષુ અચક્ષુ અવધિ કેવલ દર્શન એ દ્રવ્ય છે ગુણ છે કે પર્યાય શું છે પર્યાય કયા ગુણની દર્શન ગુણની પર્યાય હવે તમે આવું પણ એક નામ સાંભળ્યું છે સમ્યક દર્શન અને બીજું શું મિથ્યા દર્શન આવું સાંભળ્યું ને સમ્યક દર્શન અને મિથ્યા દર્શન તો આ સમ્યક દર્શન એમાં પણ દર્શન શબ્દ આવ્યો જેમ ચક્ષુ દર્શન એમ સમ્યક દર્શન પછી મિથ્યા દર્શન હવે મને જવાબ આપજો આ સમ્યક દર્શન અને મિથ્યા દર્શન એ દ્રવ્ય છે ગુણ છે કે પર્યાય સમ્યક દર્શન મિથ્યા દર્શન એ શું છે પર્યાય અને ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન એ શું છે પર્યાય બરાબર છે ને ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન એ પણ પર્યાય અને સમ્યક દર્શન મિથ્યા દર્શન એ પણ પર્યાય બંનેની પાછળ તો દર્શન શબ્દ જ લાગ્યો છે આ એ પર્યાય હવે ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન કયા ગુણની પર્યાય કયા ગુણની દર્શન ગુણની પર્યાય અને સમ્યક દર્શન મિથ્યા દર્શન કયા ગુણની પર્યાય શ્રદ્ધા ગુણની પર્યાય સમજાય છે કે નહીં ચક્ષુ દર્શનાવરણ કર્મનો એવો ઉદય છે સમજાય છે કે નહીં સંગની પંચેન્દ્રિય છે તો એને છે પણ એને કર્મનો એવી જાતિનો ત્યાં નિમિત્ત રૂપે ઉદય છે અને અહીંયા એનામાં એવી રીતે જ્ઞાન ગુણની દર્શન ગુણની એવી જાતિની લાયકાત નથી ત્યાં આગાડી બરાબર છે ને પર્યાયમાં જુઓ તો આપણે આ જોયું ને ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન પછી આ બાજુ આપણે શું જોયું સમ્યક દર્શન મિથ્યા દર્શન બરાબર છે કે નહીં આ બધામાં દર્શન શબ્દ આવ્યો એટલે આ ચારે ચાર દર્શન ગુણની પર્યાય છે અથવા તો શ્રદ્ધા ગુણની પર્યાય છે એવું ન સમજવું ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન એ દર્શન ગુણની પર્યાય છે અને સમ્યક દર્શન મિથ્યા દર્શન એ શ્રદ્ધા ગુણની પર્યાય છે આટલું ક્લિયર થઈ ગયું ને એ જરા ચાર્ટ ખોલીશું આપણે એક મિનિટ એટલે આમ તો બહુ પ્રશ્ન નથી હવે જો ગુણ લખ્યું છે આપણે ગુણ શબ્દ મળી ગયો ને ગુણ પછી આ બાજુ લેફ્ટ સાઈડમાં ગુણનો કયો ગુણ લખ્યો છે શ્રદ્ધા આવી ગયો ને હા જો દેખાય છે ને હવે ગુણ તેમાં શ્રદ્ધા અને આ બાજુ જમણી બાજુ કયો ગુણ લખ્યો છે દર્શન એક શ્રદ્ધા નામનો ગુણ ને દર્શનના આ બંને ગુણ કયા દ્રવ્યમાં હોય છ દ્રવ્યમાંથી છ દ્રવ્યમાંથી કયા દ્રવ્યમાં હોય જીવ દ્રવ્યમાં
એટલે મારામાં ખરા કે નહીં, એક શ્રદ્ધા નામનો ગુણ ને બીજો દર્શન નામનો ગુણ. અને શ્રદ્ધા મને એનો ભાવ પ્રતીતિ, પ્રતીતિ ભાવ, અને દર્શન માટે શું છે એનું સામાન્ય અવલોકન, જે આપણે અત્યારે ભણી રહ્યા છીએ સામાન્ય અવલોકન એ દર્શન ગુણનું ફંક્શન, સામાન્ય અવલોકન. જ્યારે જે શ્રદ્ધા નામનો ગુણ છે ને એ સામાન્ય અવલોકન નહીં પણ પ્રતીતિ, આ આમ જ છે એ પ્રતીતિ થવી, વિશ્વાસ થવો. બે મંત્ર ખરે ને, શ્રદ્ધામાં સામાન્ય અવલોકન નહીં, શ્રદ્ધામાં પ્રતીતિ. સમ્યક દર્શન થયું ને તો હું પરમાત્મા જ છું એ પ્રતીતિ થઈ ગઈ, અને મિથ્યા દ્રષ્ટિ જીવને હું મનુષ્ય છું એ ઊંધી પ્રતીતિ, એ પ્રતીતિ. હા બરાબર છે કે નહીં? અને પેલામાં દર્શનમાં પ્રતીતિ નહીં, એમાં છે એ સામાન્ય અવલોકન. બરાબર એટલે સુધી જો શ્રદ્ધા અને આ બાજુ દર્શન બે ગુણ લીધા, પછી એ અહીંયા લખ્યું આપણે પર્યાય ને આ બાજુ પર્યાય, તો શ્રદ્ધા ગુણની બે પર્યાય લખી, કઈ કઈ લખી? મિથ્યા દર્શન અને સમ્યક દર્શન. અને દર્શન ગુણની લખી આપણે કઈ લખી? બોલો જો, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન. બરાબર છે કે નહીં? દર્શન ગુણનું પૂછ્યું છું, દર્શન ગુણની, દર્શન ગુણની આ ચારમાંથી આપણને કઈ પર્યાય હોઈ શકે અત્યારે? દર્શન ગુણની કઈ પર્યાય હોઈ શકે આપણને ચારમાંથી? ચક્ષુ દર્શન અને અચક્ષુ, અવધિ દર્શન, કેવલ દર્શન, ના. અને આ બાજુનું નથી પૂછવા માંગતું. બરાબર છે કે નહીં? હા હા, જેને જે હોય વિચાર કરજો. બરાબર છે ને? શ્રદ્ધા ગુણની બે પર્યાય લખી છે. બરાબર જુઓ, હવે એના કરતા હવે થોડુંક થોડાક અંદર જઈએ છે. હવે જે કાલે આપણે છેલ્લી વાત છોડી હતી, આજે અષ્ટાનિકાનો છેલ્લો દિવસ છે ને, જેમ દેવો નંદીશ્વરમાંથી ઘણા પાછા જશે, નહીં ખ્યાલ આવ્યો? હા, દેવો નંદીશ્વરમાંથી કેટલાક તો પાછા જશે ને, એમ કાલથી કેટલાક જીવો અહીંયાથી પાછા વળી જશે. સાંજે થોડા ના થાય તો સારી વાત છે. હા, પણ કેટલાક કહે છે કે જેમ નથી કહેતું, બોલે પર્યુષણ માટે કહેવાય, દસ લક્ષણ માટે કહેવાય છે, પજુષણના પારણા અને મૂક્યા દેરાસરના બારણા. નહીં સમજણ પડી? પર્યુષણ હોય ને પજુષણ, આપણે દેશી ભાષામાં પજુષણ જે કહેવતમાં એમ કહેવાય, પર્યુષણના પારણા. એટલે દસ દિવસ પછી છેલ્લા દિવસે શું હોય? પારણા. દસ દિવસ સુધી તો મંદિર ને સ્વાધ્યાય ભવન ભરાયેલા જ હોય. ઘણી વાર તમે કોઈ પણ જગ્યાએ જાઓ, બધે દસ લક્ષણમાં બધા સ્વાધ્યાય હોલ ઉભરાતા જ હોય છે. કોઈ બી જગ્યાએ તમારે ફોટો મંગાવો તો મંગાવજો, તમારે બધી જગ્યાએ ઉભરાતું હોય છે. પણ જે દિવસે પારણા થયા અને મૂક્યા દેરાસરના બારણા, સમજાય છે કે નહીં? તારણ ખરે દેરાસરના બારણા. હવે સન્ડે ટુ સન્ડે મળીશું, સમજાય છે કે નહીં? અથવા તો દર મહિને એક વખતે આવીશું, પછી કોઈ કોઈ તો વચ્ચે ક્યારેક ક્યારેક દેખાય એવું બની જાય ને. એટલે એને કહ્યા છે, કેટલાક પેલા શ્રોતાના કહ્યા ને, સદૈયા અને ભદૈયા બે પ્રકારના, સદૈયા અને ભદૈયા. ડેઈલી જે સ્વાધ્યાયમાં આવવા વાળા છે એને સદૈયા કહેવાય, અને ભાદરવા મહિનામાં દસ દિવસ દેખાય ને એને ભદૈયા કહેવાય. હા, અને કેટલાક લડૈયા પણ હોય, લડૈયા. આ તો ગુરુદેવશ્રીના કારણે લડૈયા નીકળી ગયા, નહીં તો પહેલાં એવું હતું કે દસ દિવસમાં પછી ક્ષમાવાણી પૂરી થઈ જાય ને, દસ દિવસ પછી ક્ષમાવાણી પૂરી થઈ જાય પછી લડે કંઈ ને કંઈ બાબતમાં. એમ કેમ કે આવતી સાલ ક્ષમા માગવા માટે અત્યારથી પાછું કંઈક લડવું તો પડે ને, તો ક્ષમા માગશે ને પાછું. હા હા, જુઓ તો જુઓ, સમજો કે બરાબર ધીરજ સમજો, આત્મામાં જે અનંત ગુણો છે, અનંત ગુણો, એમાં જ્ઞાન ગુણ છે ને, જ્ઞાન ગુણ એ સ્વપર પ્રકાશક છે, સ્વપર પ્રકાશક. દર્શન ગુણ છે ને એ સ્વપર દર્શક છે. બરાબર છે ને? સ્વપર પ્રકાશક પણ કહે એને, નિયમસારમાં લખ્યું ત્યાં સ્વપર દર્શક. અને જ્ઞાનમાં સ્વપરનું જ્ઞાન થાય,
બે સમજ બરાબર. આટલું ક્લિયર? દર્શન પણ દર્શન સ્વપર દર્શક અને ખુલી છે નિયમ સારા, જરાક સાથે જોઈ લો તમે એટલે ક્યાંય. કહું તમને, પેજ નંબર 320 320 પેજ. છેલ્લો અધિકાર, શુદ્ધ ઉપયોગ અધિકાર. એકાદ એક્ઝામ્પલ પણ આપીશું એટલે તમને વધારે એકદમ સરળ પણ થઈ જશે. પહેલાં આપણે આને સમજીશું, પછી એક્ઝામ્પલ આપીશું, ફરીથી આને સમજીશું એટલે એકદમ ઇઝી થઈ જશે. 320 પેજ આવી ગયું, એમાં એમાં જવા દો, થોડું ઉપર જવા દો. 320 પેજ તો આવી ગયું આપણે. હા, એમાં એમાં જે મોટો પેરેગ્રાફ છે ને, એમાં છેલ્લી છેલ્લી મોટા પેરેગ્રાફમાં મોટું કરી દઉં. જવા દો, જવા દો. હા, હવે જો આમાં છેલ્લી ત્રણ લાઈન વાંચું છું. આથી બ્રેકેટ પૂરું થયું ને પછી, આથી જ્ઞાન અને દર્શનને, આવી ગયું દર્શન ગુણ. આથી જ્ઞાન અને દર્શનને બંનેને સ્વપર પ્રકાશકપણું શું લખ્યું છે? અવિરુદ્ધ જશે. અવિરુદ્ધ એટલે વિરોધ નથી એમાં. એટલે જ્ઞાન પણ સ્વપર પ્રકાશક છે અને બીજું શું કહ્યું? દર્શન પણ સ્વપર પ્રકાશક છે. આટલું બોલી જશો તમે, અને દર્શન પણ સ્વપર પ્રકાશક. હું એટલા માટે બોલાવું છું કે અંદર તમારે વિષય કોઈને થોડાક આમ ક્યાંક ઉપયોગ જતો રહે પર બોલવાનું અને પાછા આવી જાઓ જરાક તમે. જ્ઞાન પણ સ્વપર પ્રકાશક, દર્શન પણ સ્વપર પ્રકાશક, આવું નેચર છે. એક પહેલી વસ્તુ આટલી થઈ ગઈ. હવે બીજી વાત, જ્ઞાન ગુણ અને દર્શન ગુણ સિવાય આત્મામાં બીજા ઘણા બધા ગુણ છે, જેમ કે શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ, વીર્ય ગુણ, સુખ ગુણ. આ બધા જે ગુણો છે ને એ સ્વપર પ્રકાશક નથી. આના માટે જે લખ્યું જ્ઞાન અને દર્શન એ જે સ્વપર પ્રકાશક છે, એવી રીતે બાકીના ગુણો સ્વપર પ્રકાશક નથી. આટલું ક્લિયર આટલે સુધી? હવે ત્રીજી વાત આગળ, હવે જે મહત્વની વાત શરૂ થાય છે, જ્ઞાન ગુણ અને દર્શન ગુણ બંનેને સ્વપર પ્રકાશક કહ્યા, આ તો વાત બરાબર છે, પણ એ બંનેમાં શું ડિફરન્ટ છે એ જોવું છે. સ્વપર પ્રકાશક હોવા છતાં બંનેમાં શું ડિફરન્ટ છે, તો એમાં જ્ઞાનને સવિકલ્પ કહ્યું. શું કહ્યું? જ્ઞાનને સવિકલ્પ. અહીંયા વિકલ્પનો અર્થ રાગ નહીં, પણ વિકલ્પનો અર્થ જ્ઞાન બધાને ભેદ પાડીને નિર્ણય કરે છે એનું નામ સવિકલ્પ. વિકલ્પનો અર્થ અહીંયા રાગ લેવાનો જ નથી. સવિકલ્પ માને આ આ આ છે, આ આ છે, આ આ છે, આ જીવ છે, આ પુદ્ગલ છે, આ ધર્મ છે, અધર્મ છે, આકાશ છે, કાળ છે, એ નિર્ણય શેમાં થાય છે? જ્ઞાનમાં. એટલે જ્ઞાનને શું કહેવાય? સવિકલ્પ. તીર્થંકર ભગવાનને કયું જ્ઞાન હોય? કેવલ જ્ઞાન. કેવલ જ્ઞાન સવિકલ્પ હોય કે નિર્વિકલ્પ? કેવલ જ્ઞાન સવિકલ્પ કે નિર્વિકલ્પ? સવિકલ્પ. જ્ઞાન જે છે સવિકલ્પ જ હોય, કેમ કે જ્ઞાનમાં આ આ આ આ આ આ આ આ ઘડિયાળ છે, આ શાસ્ત્ર છે, આ છે, એ બધું શેનામાં નિર્ણય થાય છે? જ્ઞાનમાં. એટલે જ્ઞાન સવિકલ્પ હોય. એટલે આપણે જે પેલું કેવલ જ્ઞાન લીધું એટલે આપણે જરા ઢીલા પડી ગયા. કેવલ જ્ઞાન અને સવિકલ્પ. પણ મેં તમને કે વિકલ્પનો અર્થ રાગ નથી લેવાનો. સવિકલ્પ એટલે રાગવાળું કેવલ જ્ઞાન એવું નહીં. સવિકલ્પ એટલે ભેદ પાડીને જાણે
અજીવ આ પુદ્ગલ આ ધર્મ અધર્મ આકાશ કાળ એ જ્ઞાનનો નેચર છે, એટલે કેવલ જ્ઞાન સવિકલ્પ, બરાબર છે ને? અચ્છા, દર્શન ગુણ છે ને એની જે પર્યાય હોય, દર્શન, નીતિનભાઈ સમજો વાત, નીતિનભાઈ, દર્શન જે છે ને એ સ્વપર પ્રકાશક તો છે, છે ના નથી એની, પણ એ નિર્વિકલ્પ છે, નિર્વિકલ્પ છે, બુદ્ધિ નથી, નિર્વિકલ્પ. હા, સ્વપર દર્શક તો છે, બધાને દેખે છે, દેખે બધાને, જગતમાં અનંત આનંદ દ્રવ્ય છે ને, કેવલ જ્ઞાનથી જ વાત ઉપાડીએ છે, કેવલી ભગવાનના કેવલ દર્શનમાં જગતમાં અનંત આનંદ દ્રવ્ય છે, તો દર્શન ગુણની પર્યાય કેવલ દર્શન માત્ર શું કરે છે, દેખે છે, દેખે છે, પણ ભેદ પાડ્યા વગર કે આ જીવ આ પુદ્ગલ આ ધર્મ છે આ અધર્મ છે આ આકાશ છે આ કાળ છે આ દ્રવ્ય છે આ ગુણ છે આ પર્યાય છે, એ બધો રોલ કોનો છે? કેવલ જ્ઞાનનો રોલ છે. કેવલ દર્શન તો માત્ર આ છે એ ભેદ પાડ્યા વગર દેખે છે, અને ભેદ પાડ્યા વગર સ્વને પણ દેખે છે, શાંતિ સમજો, સ્વને પણ દેખે છે અને પરને પણ દેખે છે ભેદ પાડ્યા વગર. તો સ્વ અને પર બંનેને દેખે છે ને, માટે દર્શન સ્વપર પ્રકાશક છે, દર્શન સ્વપર પ્રકાશક છે. જ્ઞાન પણ સ્વને જ જો દર્શન માટે દેખે અને જ્ઞાન માટે જાણે, દર્શન માટે શું દેખે અને જ્ઞાન માટે જાણે, તો દર્શન શું કરે છે? સ્વ અને પરને જેમ છે એમ શું કરે છે? દેખે છે. જગતમાં જેટલા દ્રવ્યો છે એને દેખે છે બસ. પણ આ જીવ છે કે પુદ્ગલ છે કે ધર્મ છે અધર્મ છે એ નિર્ણય કરવાનું કામ કેવલ દર્શનનું નથી, એ નિર્ણય કરવાનું કામ કોનું છે? કેવલ જ્ઞાનનું છે. કેમ કે કેવલ જ્ઞાન સવિકલ્પ છે અને કેવલ દર્શન નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પનો મતલબ સમજીએ ને, ભેદ પાડીને ગ્રહણ કરવાનું કામ કોનું નથી? દર્શન ઉપયોગનું નથી. હવે હું તમને ફરી પૂછું છું એટલા માટે સમજજો, જ્ઞાન સ્વપર પ્રકાશક ખરું કે નહીં? જ્ઞાન સ્વપર. અચ્છા, દર્શન સ્વપર પ્રકાશક ખરું કે નહીં? ખરું, ખરું. અચ્છા, બે સ્વપર પ્રકાશક તો છે. અચ્છા, એ બંનેમાંથી સવિકલ્પ કયું ને નિર્વિકલ્પ કયું? જ્ઞાન, જ્ઞાન સવિકલ્પ અને દર્શન નિર્વિકલ્પ. સમજાય છે? હવે આગળ એક ક્વેશ્ચન પૂછું છું તમને, ત્રીજો. જ્ઞાન દર્શન સિવાયના તમને ખૂબ આનંદ આવશે, સમજશો તો આ. બાકીના જે આત્મામાં અનંત ગુણો જે છે, હવે તમે જાતે તમને અંદર ખ્યાલ આવી ગયો હશે હું જે કહેવા માગું છું, બાકીના અનંત ગુણો છે એ સ્વપર પ્રકાશક ખરા કે નહીં? ના, નહીં. અચ્છા, બાકીના બધા અનંત ગુણોની જે પર્યાય થાય છે એ સવિકલ્પ કે નિર્વિકલ્પ? સવિકલ્પનો તો પ્રશ્ન નથી, પણ સમજજો, જેમ જેમ દર્શનમાં નિર્ણય કરવાની તાકાત નથી ને, કે આ જીવ છે પુદ્ગલ છે ધર્મ છે અધર્મ, એવી રીતે બાકીના ગુણોની જે પર્યાય થાય છે ને, શ્રદ્ધા ગુણની પર્યાયમાં સમ્યક દર્શન થયું, સમજો, શ્રદ્ધા ગુણની પર્યાયમાં સમ્યક દર્શન થયું, પણ સમ્યક દર્શન થયું ને એ શ્રદ્ધા ગુણની પર્યાયને તો ખબર જ નથી પડતી, એ કોણ કોણ જાણે છે? જ્ઞાન. જે સમ્યક જ્ઞાન પ્રગટ થયું ને, એ સમ્યક જ્ઞાનમાં ખ્યાલ આવ્યો કે આ શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય થઈ, સમજી ગયા કે નહીં? અને દર્શન ગુણમાં તો શું થયું? ખાલી દેખ્યું દર્શન ગુણે, પણ દર્શન ગુણને એ ખબર નથી કે આ શ્રદ્ધા ગુણની પર્યાય છે. એને દેખ્યું ખરું, દેખ્યું ખરું, અને શ્રદ્ધા ગુણની પર્યાય તો દેખતી જ નથી. ત્રણેય માં અંતર ખ્યાલ આવે ને ચિરેનભાઈ, સૌરભ ખ્યાલ આવે છે ને સુરેશભાઈ? બાકીના ગુણોમાં તો દેખવું જાણવું છે જ નહીં, દર્શન ગુણમાં દેખવું તો છે, દેખવું છે, પણ એનામાં નિર્ણય કરવાની જાણવાની એવી ક્ષમતા નથી. અને જ્ઞાન
જાણે છે, નિર્ણય કરે છે કે આ જીવ છે, આ પુદ્ગલ છે, આ ધર્મ છે, આ જીવ દ્રવ્ય ની પર્યાય, આ પુદ્ગલ દ્રવ્ય ની પર્યાય, હું આનાથી ભિન્ન છું, આનાથી અભિન્ન છું, એ બધું નિર્ણય કરવાનું કામ કોનું છે? એટલે એક પ્રકારથી સમયસારમાં આત્માને જ્ઞાન માત્ર પણ કહ્યું ને, એટલે આપણે કહે છે બધું જ્ઞાનમાં નિર્ણય કરવાનો છે. અને શક્તિઓના પ્રકરણમાં લખ્યું કે જ્ઞાન માત્ર ભાવમાં અંતઃપાતીની શક્તિઓ બધી. આમ તો સમજુ છું ત્યાં સુધી તમને બધું ખ્યાલ આવ્યો હશે, પછી આપણે એક પંચાધ્યાયનો આધાર પણ લઈએ છીએ. પણ એ પહેલાં હું તમને એક એક્ઝામ્પલ આપું, દ્રષ્ટાંત એક્ઝામ્પલ, એક દિવસ સમજવું આપણે. એમ જુઓ, કદાચ પહેલાં સાંભળ્યું હશે તમે કે આપણે જ્યારે સ્કૂલમાં આપણે ભણતા હતા તો આપણા ક્લાસની અંદર 50 સ્ટુડન્ટ હતા, બરાબર છે ને? અને આપણને જે ટીચર રેગ્યુલર ભણાવે છે, ક્લાસમાં 50 સ્ટુડન્ટ છે, એ વખતે આપણા જે ટ્રસ્ટી જે છે, સ્કૂલના ટ્રસ્ટી, એ કોઈ ગેસ્ટને લઈને આવ્યા, ખાલી બધા ક્લાસમાં રાઉન્ડ મારવા માટે, જોવા માટે આવ્યા, બરાબર છે કે નહીં? હવે જે ટ્રસ્ટી ગેસ્ટને લઈને આવ્યા ને, હવે એમને જોયું ખાલી, બહુ સરસ છે, સારું સારું, બરાબર, બીજા ક્લાસમાં ગયા, પછી ત્રીજા ક્લાસમાં ગયા, ધ્યાનથી. હવે જે ટ્રસ્ટી જે પેલા ગેસ્ટ જે છે એમને પેલા સ્ટુડન્ટને જોયા, અને જે ટીચર જે છે એ સ્ટુડન્ટને જોવે છે, બંનેમાં ફરક ખરો કે નહીં? તમે મને સમજાવો છો કે દર્શન અને જ્ઞાનમાં કેવી રીતે સમજીશું આપણે? ગેસ્ટ જોવે છે એ દર્શનનો ઉપયોગ, અને ટીચર જે છે એ જ્ઞાનનો ઉપયોગ. કેવી રીતે જરા સમજજો કે ગેસ્ટે તો ખાલી દેખ્યું, ખાલી દેખ્યું, પણ આમાં કોણ અમીર છે, કોણ ગરીબ છે, કોણ જૈન છે, કોણ અજૈન છે, કોણ હોશિયાર છે, કોણ ડલ છે, કોણ શાંત છે, કોણ તોફાની છે, એ બધું ડિટેલમાં નોલેજ કોને છે? ટીચરને, ક્લાસ ટીચરને. સમજાય છે કે નહીં? અને પેલા જે બહારથી જે ગેસ્ટ આવ્યા ને, સમજો એના શાંતિથી, એમને બધાને જોયા ને, તો મારે મહત્વની વાત હવે બતાવી, બધાને જોયા તો ભેદ ના પાડ્યો એમને, અને પેલા ક્લાસ ટીચર શું કરે છે? ભેદ પાડે, સવિકલ્પ વિકલ્પ ભેદ પાડીને, જ્યારે એમને દર્શન કર્યું, દેખ્યું, સામાન દેખ્યું, બસ ક્લાસમાં દેખીને, તમે દેખી આવે કે અમે દેખીને આવી ગયા, ભેદ ના પાડ્યો એમને. હવે હું અગત્યની વાત, ભેદ એમને પાડ્યો નહીં, એનો અર્થ બધાને એકમેક અભેદ જોઈ લીધા? આ ખાસ થોડું તારે જાણ, ભેદ ના પાડ્યો એનો મતલબ 50 ને ગઠ્ઠો ભેગો જોયો એમને, કે 50 ને અલગ અલગ છે ને અલગ અલગ રીતે જોયા, જે આટલા છે દરેકને જેમ છે એમ દેખ્યા. પ્રકાશભાઈ સમજજો, પ્રસન્નભાઈ, જેમ છે એમ શું કરે? એમને દેખ્યા, પણ આમાં અમીર ને ગરીબ ને હોશિયાર ને ડલ ને જૈન ને અજૈન એવી જે કેટેગરીનો ડિફરન્ટ ના પાડ્યો, એવો ભેદ ના પાડ્યો, એવો ભેદ ના પાડ્યો, ને એવો ભેદ ના પાડ્યો એનો મતલબ બધાને એકમેક કરી દીધા એવું નહીં. સમજી ગયા ને? એવી રીતે હવે સમજો, એવી રીતે કેવળ દર્શનની જ વાત લઈએ છે, ભગવાનના કેવળ દર્શનમાં, જગતમાં અનંતાનંદ દ્રવ્યો છે ને, એ ભગવાનના દર્શન ગુણમાં પર્યાયમાં કેવળ દર્શનમાં શું દેખાયું છે, બસ. પણ આમાં કયો જીવ, કયો પુદ્ગલ, કયું ધર્મ દ્રવ્ય, કયું અધર્મ, કયું આકાશ, કયું કાળ, કયું જીવ, કયું અજીવ, સમજાય છે કે નહીં? એવી બધી છે અનંતાનંત, બસ કેવળ દર્શન તો માત્ર સ્વપર દર્શક છે, આને દેખે, આને દેખે, બધાને દેખે, જેમ પેલા ટ્રસ્ટી આવ્યા, ગેસ્ટ આવીને જોઈને ગયા, દેખીને, એમ દર્શન શું કરે છે? માત્ર દેખે છે, દેખે છે, પણ ભેદ પાડીને દર્શન દેખતું નથી, માટે એને નિર્વિકલ્પ કહેવાય છે. સપર દર્શક તો ખરું, પણ નિર્વિકલ્પ, બે ખ્યાલ આવી ગયો ને વસ્તુ? તો એક તો પેલી ક્લાસ ટીચરની મેં વાત કરી, અને બીજી કોની વાત કરી? ગેસ્ટની વાત કરી. તો ક્લાસ ટીચરને શેના માટે સમજ્યા આપણે? જ્ઞાન માટે. અને ગેસ્ટને, બરાબર છે ને? હવે બીજા એક વ્યક્તિ એવા છે
કે ક્લાસમાં આવ્યા જ નથી. ભાઈ કે વાત છે કે અંદરમાં પેલા ડ્રાઈવર હતા જે ગેસ્ટને લઈને આવે ને, તો ડ્રાઈવર તો પેલી ગાડીમાં બહાર બેઠો હતો. હવે મને બતાવો તમને, એ જે ડ્રાઈવર જે છે એને આપણે જ્ઞાનમાં ખતવીશું કે દર્શનમાં ખતવીશું? બોલો, એકેમાં એને ખતવીશું તો પછી એમને હવે જવાબ આપવાનો છે તમારે કે શેમાં ખતવીશું આપણે? હા હા, સમજાય છે કે નહીં? એ દર્શન ગુણ અને જ્ઞાન ગુણ સિવાયના બાકીના જે શ્રદ્ધા ચારિત્ર વગેરે ગુણો જે છે ને, હા, એ સામાન્યપણે પણ દેખતા નથી, વિશેષપણે જાણતા પણ નથી. જેમ પેલો ડ્રાઈવર કંઈ જોયું અને બીજી ડિટેલમાં જોયું ડ્રાઈવર માટે તો કશું જ નથી, એવી રીતે દર્શન ગુણ અને જ્ઞાન ગુણને છોડીને બાકીના બધા ગુણો તો નિર્વિકલ્પ છે જ, પણ દર્શન પણ શું છે? નિર્વિકલ્પ છે, અને એકલો માત્ર જ્ઞાન સવિકલ્પ છે. આટલી સુધી બરાબર છે કે નહીં? એટલે શાસ્ત્રમાં સાંધિ સમજો, થોડાક આગળ વધીએ છે. શાસ્ત્રમાં જ્ઞાનને સાકાર પણ કહેવાય. શું કહેવાય? સાકાર. અને દર્શનને અનાકાર પણ કહેવાય. બોલો જો, જ્ઞાનને શું કહેવાય? સાકાર. અને દર્શનને અનાકાર. દર્શનને અનાકાર પણ કહેવાય, નિરાકાર પણ કહેવાય છે. ક્યાં? સમયસારમાં જે શક્તિઓની ચર્ચા કરીને તેમાં જીવત્વ, ચિતિ, પછી દશી અને જ્ઞાન, ત્યાં દશી શક્તિની વ્યાખ્યા લખી અનાકાર ઉપયોગમયી દશી શક્તિ. બોલો જો, અનાકાર. અનાકાર એનો મતલબ, બોલો જો, અનાકાર માને આકાર નથી એમ નહીં, અહીંયા અના, હા, અનાકારનો મતલબ કોઈ ડિટેલમાં ત્યાં નિર્ણય કરીને આ આમ છે આ આમ છે એવી રીતે જાણવું એમાં હોતું નથી, એટલે અનાકાર ઉપયોગમયી દશી શક્તિ. અને દશી પછી જ્ઞાન, તો અનાકારની જગ્યાએ ખાલી શું લગાડી દેવાનું? સાકાર. પછી બોલી જાઓ જો, સાકાર ઉપયોગમયી જ્ઞાન શક્તિ. થઈ ગયું ને સરળ? સાકાર ઉપયોગમયી જ્ઞાન શક્તિ. અને એના પહેલાની કઈ થઈ ગઈ? અનાકાર ઉપયોગમયી દશી શક્તિ. બરાબર. અને જે અનાકાર અને સાકાર જે શબ્દ આવ્યો, સાકારનો મતલબ સવિકલ્પ, ભેદ પાડીને જાણે છે, અને અનાકારનો મતલબ ભેદ પાડ્યા વિના દેખે છે. દર્શનનું કામ દેખવું, જ્ઞાનનું કામ જાણવું, એવી રીતે છે. અને જે મેં કહ્યું ને, અનાકાર માટે બીજો કયો શબ્દ પણ વપરાય છે? નિરાકાર. અનાકારને ક્યાંક નિરાકાર પણ કહેવાય છે. હવે એક પંચાધ્યાયીનો આપણે આધાર લઈએ છીએ, જે આટલું ભણ્યા ને તમને એકદમ બે ને બે ચાર જેવું વધારે સ્પષ્ટ પણ થઈ જશે. જો આટલેથી, હા, 390 નંબરની ઉત્તર છે, સમાધાન. શંકાકારને આચાર્ય કહે છે કે, પંચાધ્યાયની 390 ગાથા, શંકાકારને આચાર્ય કહે છે કે તમારું કહેવું બરાબર નથી, તમે સામાન્ય અને વિશેષનો કંઈ ભેદ જ સમજતા નથી, અને ન અનાકાર સાકારનું તમને જ્ઞાન છે, તેથી તમે સાંભળો અમે કહીએ છીએ. જવા દો આગળ. જ્ઞાનનું લક્ષણ, આવી જો, જ્ઞાનનું લક્ષણ. અર્થ વિકલ્પને આકાર કહે છે. શું કહેવાય? અર્થ વિકલ્પને આકાર કહે છે. હવે જે પેલો અર્થ શબ્દ આવ્યો, એટલે સ્વપર પદાર્થનું નામ અર્થ છે. આ બે શબ્દ છે, જુઓ, અર્થ પછી શબ્દ કયો છે? વિકલ્પ. અર્થ અને વિકલ્પ, થોડું આટલું સમજવું પડશે આપણે આ બધું. કેમ કે આપણી અહીંની સભા એ નાની સભા ના કહેવાય, બરાબર છે કે નહીં? બધા અભ્યાસી કહેવાય, એટલે આ બધું થોડું સમજવું જોઈએ. અર્થ વિકલ્પને સાકાર કહેવાય. તો અહીંયા બે શબ્દ છે, અર્થ અને વિકલ્પ. તો અર્થ કોને કહેવાય? ચોખવટ કરી, સ્વ પર પદાર્થનું નામ શું છે? અર્થ. બોલો જો, સ્વ પર પદાર્થનું નામ અર્થ. તો આને શું કહેવાય? અર્થ. આને શું કહેવાય? અર્થ. અને હું પણ કોણ છું? અર્થ. તો સ્વ પર પદાર્થ એને શું કહેવાય? અર્થ. પછી અર્થ પછી બીજો શબ્દ કયો છે? વિકલ્પ. તો પેલો અર્થ કે સ્વ પર પદાર્થનું નામ અર્થ. હવે ઉપયોગ અવસ્થાનું નામ શું છે? વિકલ્પ.
આજે ઉપયોગની અવસ્થા જે છે એને શું કહેવાય? વિકલ્પ કહેવાય. આ જ્ઞાનનું લક્ષણ છે. હવે ભાવાર્થમાં સ્પષ્ટતા કરીએ. જો આત્મા અને બીજા પદાર્થોનું ઉપયોગાત્મક ભેદ વિજ્ઞાન થવું તે જ આકાર કહેવાય છે. આ જ આકાર જ્ઞાનનું લક્ષણ છે. પદાર્થોના ભેદાભેદ સહિત નિશ્ચયાત્મક જ્ઞાનને જ આકાર કહે છે. અર્થાત થોડું સરળ હવે એકદમ, પદાર્થોને જાણવા તે જ આકાર કહેવાય છે. આકાર કહો, સાકાર કહો, જાણવા તે જ આકાર કહેવાય. આ જ્ઞાનનું જ સ્વરૂપ છે. કેમ કે આ જીવ છે, આ પુદ્ગલ છે, અર્થ શબ્દ આવે ને સ્વ પર પદાર્થ છે, એને જાણવાનું કામ કોનું છે? જ્ઞાનનું. એટલે જ્ઞાનને સાકાર કહેવાય, અથવા તો જ્ઞાન આકાર કહેવાય. હવે અનાકારતા જુઓ. અનાકારતા, આકારનું સ્વરૂપ ઉપર કહી ગયા છીએ. થઈ ગઈ વાત? જે સ્વપર પદાર્થનો જેમાં નિર્ણય થાય છે તે આકારનું ન થવું તે જ અનાકાર કહેવાય છે. વાસ્તવમાં બોલો, જો શું લખ્યું છે તેનું જ નામ શું લખ્યું છે? નિર્વિકલ્પનું છે. કેમ કે આપણે સામાન્ય રીતે એક જ અંદરમાં આમ ભરી રાખ્યું છે, નિર્વિકલ્પ એટલે રાગ દ્વેષ વગર, એ નિર્વિકલ્પ એ ના નથી, પણ એ જ્યાં એ લાગુ પડતું હોય ત્યાં લાગુ પાડવાનું, નિર્વિકલ્પ વાળું. અહીંયા વાત શું છે? વિકલ્પ, સવિકલ્પ એટલે ભેદ, અને નિર્વિકલ્પ એટલે ભેદને જે ગ્રહણ ના કરે, નિર્વિકલ્પ. અહીંયા આખી ટ્રેક એ ચાલે છે, ખાસ સમજવાનું છે. જો આકારનું સ્વરૂપ ઉપર કહી ગયા છે તે આકારનું ન થવું તે જ નાકાર, વાસ્તવમાં તેનું જ નામ નિર્વિકલ્પનું છે, તે નિર્વિકલ્પતા અથવા શું લખ્યું છે? અનાકારતા જ્ઞાન સિવાયના, પછી લખ્યું છે બાકીના બધા અનંત ગુણોનું લક્ષણ છે. આવી ગયું ને, ચોખવટ થઈ ગઈ ને? બાકીના બધા ગુણોની પર્યાય કેવી છે? નિર્વિકલ્પ. બધા ગુણોની પર્યાય નિર્વિકલ્પ. હવે એક પ્રશ્ન પૂછું તમને. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવની, અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવની શ્રદ્ધા ગુણની પર્યાયને શું કહેવાય? નહીં નહીં, સમ્યક દર્શન કહેવાય કે મિથ્યા દર્શન? મિથ્યા દ્રષ્ટિ જીવની શ્રદ્ધા ગુણ, શ્રદ્ધા ગુણની બે પર્યાય, સમ્યક દર્શન અને મિથ્યા દર્શન, સમ્યક દર્શન અને મિથ્યા દર્શન. હવે મારો પ્રશ્ન છે, મિથ્યા દર્શન નિર્વિકલ્પ કહેવાય કે સવિકલ્પ કહેવાય? અત્યારે ચાલતા પ્રકરણના હિસાબે તમારે જવાબ આપવાનો છે. ચાલતા પ્રકરણના હિસાબે મિથ્યા દર્શનને શું કહેવાશે? નિર્વિકલ્પ. સમજી ગયા ને? કેમ કે આપણે શું સમજે, સમ્યક દર્શન નિર્વિકલ્પ પ્રતીતિ થઈ તો સમ્યક દર્શન, અહીંયા એ નથી લગાવવાનું. વાત સમજાય છે કે નહીં? અહીંયા એ નથી લગાવવાનું. મિથ્યા દર્શનની પર્યાય પણ નિર્વિકલ્પ છે. ચિરણભાઈ સમજાય છે? સૌરભ, નિર્વિકલ્પ છે. કેમ? કેમ કે એનામાં ડ્રાઈવર જેવું છે. સમજી ગયા ને? એને કંઈ ખબર જ નથી ક્લાસમાં કેટલા સ્ટુડન્ટ ને કોણ, અમીર ગરીબ, એમાં મિથ્યા દર્શનની પર્યાયમાં કાંઈ જાણવાની શક્તિ જ નથી. સીધી વાત એટલી જ છે. અહીંયા ગાડી જેનામાં નિર્ણય કરવાની તાકાત નથી એ બધી પર્યાયો કેવી? અચ્છા, સમ્યક દર્શનની પર્યાય સમ્યક દર્શન નિર્વિકલ્પ, અને મિથ્યા દર્શન એ નિર્વિકલ્પ. સમજી ગયા ને? સમ્યક દર્શન પણ નિર્વિકલ્પ, મિથ્યા દર્શન પણ નિર્વિકલ્પ. અહીંયા એક કહેવું છે. અને પછી જ્યારે પેલી રાગવાળી વાત કરતા હોઈએ ને, ચારિત્ર ગુણનો રાગ દ્વેષવાળી, હા, તો સમ્યક દર્શન થયું, નિર્વિકલ્પ પ્રતીતિ થઈ, રાગ વગરના આત્માની પ્રતીતિ થઈ, એ નિર્વિકલ્પ પ્રતીતિ અલગ ભાઈ, એ નિર્વિકલ્પ પ્રતીતિ અલગ. હા, એ તો રાગનો અભાવ છે ને, એ શ્રદ્ધાની પર્યાયમાં રાગનો અભાવ છે, મિથ્યાત્વનો અભાવ છે ને, એટલે નિર્વિકલ્પ એ અલગ. પણ એ સમ્યક દર્શનની પર્યાય થઈ એને ખબર છે હું સમ્યક દર્શન છું ના, માટે નિર્વિકલ્પ. શરદભાઈ સમજાય છે? હા, એને સિમ્પલ કહું ને, સમ્યક દર્શનની પર્યાય તમે જવાબ આપજો. સમ્યક દર્શનની જે પર્યાય થઈ ને, એને એને કથંચિત સમજો, સમ્યક દર્શનની પર્યાય જે છે એને
બે રીતે નિર્વિકલ્પ કહેવાય. સમ્યક દર્શનની પર્યાય જે છે એને બે રીતે નિર્વિકલ્પણું, બે રીતે નિર્વિકલ્પણું. કેવી રીતે નિર્વિકલ્પણું જવાબ આપશો કોઈ? બે રીતે નિર્વિકલ્પણું બોલો. હા, સમ્યક દર્શનની પર્યાયમાં બે રીતે નિર્વિકલ્પણું બતાવો મને. આવશે સૌરભ? બોલો નીતિનભાઈ. ઓકે, સરસ. હા, બરાબર છે ને. એ સમ્યક દર્શનની પર્યાય છે, એમાં મિથ્યા દર્શનની ગંધ નથી. એ શુદ્ધ પર્યાય છે, શ્રદ્ધા ગુણની શુદ્ધ વિતરાગી પર્યાય છે. માટે નિર્વિકલ્પ, માટે નિર્વિકલ્પ. શ્રદ્ધા ગુણની પર્યાય શુદ્ધ છે, માટે નિર્વિકલ્પ. અને એ જે પર્યાય થઈ એનામાં જાણવાની તાકાત નથી, માટે એ અપેક્ષા એ નિર્વિકલ્પ. પ્રકાશભાઈ સમજાય છે? એ જ પર્યાયને નિર્વિકલ્પ બે રીતે નિર્વિકલ્પ કહી. સમ્યક દર્શનની પર્યાયને બે રીતે નિર્વિકલ્પ કહી. એક તો એમાં રાગ દ્વેષની ગંધ નથી ને, માટે નિર્વિકલ્પ. અને બીજા નંબરમાં જ્ઞાન જેમ સવિકલ્પ છે, ભેદ પાડીને જાણે છે, એવું એનામાં જાણવાની તાકાત નથી, માટે નિર્વિકલ્પ. ઓકે, હવે જવાબ આપવાનો છે મિથ્યા દર્શનની પર્યાયનો. બોલો હવે, મિથ્યા દર્શનની પર્યાય. મિથ્યા દર્શનની પર્યાયની અંદર શું લગાવીશું ત્યાં આગળ? સવિકલ્પપણું ને નિર્વિકલ્પણું બે કે નિર્વિકલ્પણું? બે લાગુ પડી જશે ત્યાં આગળ, સમજાય છે ને. મિથ્યા દર્શનની પર્યાય જે છે ત્યાં સવિકલ્પણું એટલા માટે લાગુ પડશે, ત્યાં સવિકલ્પ માને ત્યાં રાગ દ્વેષ છે ને, એટલા માટે અપેક્ષા એ સવિકલ્પ, એ અપેક્ષા એ સવિકલ્પ. અને એ મિથ્યા દર્શનની પર્યાય થઈને એનામાં જાણવાની તાકાત નથી, એ અપેક્ષા એ નિર્વિકલ્પ. હું માનું ત્યાં સુધી હવે તમારો જે જવાબ આવે છે ક્લિયર પણ થયું હશે. અને મેં પહેલાં કહ્યું કે બહુ સરસ મજાનો વિષય છે આખો આ, અને આ બધું સમજવું જોઈએ ને. આપણને આવું જ્ઞાન મળ્યું છે સંઘની પંચેન્દ્રિય થઈને જૈન કુળમાં જન્મ્યા છીએ, અને જૈન ધર્મના લોજિક નહીં સમજીએ અને દુનિયાદારીના બીજે બધે માથા મારી અને જ્ઞાનનો દુરુપયોગ કરીશું ને. તો ઘણી વાત કહીએ છીએ કે કરોડોપતિનો દીકરો હોય, પૈસા ઢગલો હોય અને દુરુપયોગ કરે ને, તો એ રોડ ઉપર આવતા વાર ના લાગે. એમ તારી પાસે હવે આવો જ્ઞાનનું ઉગાડશે, એનો ગમે ત્યાં ખોટો ઉપયોગ કરે છે ને, તો એક ઇન્દ્રિયમાં જતા વાર નહીં લાગે ભાઈ. જો સાંભળો, એટલે કે તે નિર્વિકલ્પતા અથવા અનાકારતા જ્ઞાન સિવાયના બાકીના બધા અનંત ગુણોનું લક્ષણ છે. નિર્વિકલ્પ શબ્દ આવ્યો ને, મેં એટલા માટે આ પંચાધ્યાયી સાંજે સૌરભને મેં ફોન કર્યો હતો કે આ પંચાધ્યાયી ગ્રંથ ખુલે તો વધારે સારું રહેશે, અને એને શોધી પણ કાઢીને આવી પણ ગયું સ્ક્રીન ઉપર. કેમ કે અંદર ગ્રંથમાંથી વાંચીશું ને, એટલે તમારે વધારે એકદમ કોન્ફિડન્સ આવશે કે ના, છે લખાણ અંદર. હા, જો ભાવાર્થ, જેના દ્વારા પદાર્થનો વિચાર થઈ શકે, સ્વરૂપનું વિજ્ઞાન થઈ શકે, તે વિકલ્પાત્મક કહેવાય. અહીંયા વિકલ્પનો અર્થ રાગ નહીં, નિર્ણય થાય. એવું શું છે? જ્ઞાન જ છે. બાકીના બધા ગુણો ન તો કથનમાં આવી શકે છે અને ન સ્પષ્ટતાથી તેમનું સ્વરૂપ પણ કહી શકાય છે, તેથી તે નિર્વિકલ્પ છે. જ્ઞાન સ્વપરના સ્વરૂપનો શું કરે છે? નિશ્ચય કરે છે. તેથી તે શું છે? વિકલ્પાત્મક છે. અને બાકીના ગુણો એનાથી શું લખ્યું છે? બાકીના ગુણો એનાથી ઉલટા છે, પછી શું લખ્યું છે? નિર્વિકલ્પ. ચોખ્ખું લખ્યું છે કે નહીં? બાકીના બધા ગુણો નિર્વિકલ્પ છે. છે ને? હા. અને મેં એટલા માટે ત્રણ વસ્તુ કહી દીધી. દર્શન, ચિરણભાઈ સમજો, દર્શન જે છે ને એ સ્વ પર પ્રકાશક છે, એની ના નથી, દેખાય છે બધાને. પણ ભેદ પાડીને આ જીવ છે, પુદગલ છે, એ નથી, એના માટે નિર્વિકલ્પ. જાઓ ભાઈ, હું તો દેખું છું, દેખો છે, વાત બરાબર છે, પણ તમે ખબર પડે છે કે આને આમ કેમ નાગે? તો જાઓ નિર્વિકલ્પ વાળા ખાતામાં ચાલ્યા જાઓ. જેમ શ્રદ્ધા ચારિત્ર છે ને, એ ચાલ્યા જાઓ ત્યાં ગાડી. દર્શનને પણ એમાં મૂકી દીધું. અને એટલા માટે તો કાલે જોયું હતું, જો દર્શનમાં પણ જ્ઞાનની જેમ નિર્ણય કરવાની તાકાત હોત ને, તો દર્શનની અંદર પણ જેમ સમ્યક જ્ઞાન ને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે ને, એમાં સામાન્ય અવલોકનમાં પણ સમ્યક સામાન્ય અવલોકન અને મિથ્યા સામાન્ય અવલોકન એવા પણ ભેદ પડી જાત.
પણ સામાન્ય અવલોકનમાં સમ્યક અને મિથ્યા એવા ભેદ નથી પડતા. કેમ 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 કે હવે આ જીવ છે કે પુદગલ છે એ દર્શનમાં એ તાકાત જ નથી કે આ જીવ છે પુદગલ, તો પછી બેમાં એકત્વ પણ કરે એ પ્રશ્ન જ ક્યાં છે? જ્ઞાને તો આ જીવને આ પુદગલ જાણ્યું, પણ જાણ્યું ને સાથે એને ભૂલ એ કરી કે બેને શું કરી દીધા, એ જ્ઞાન, એટલે મિથ્યા જ્ઞાન ઊભું થઈ ગયું, અને બેને જુદા જાણ્યા તો શું થઈ ગયું, સમ્યક જ્ઞાન. હવે દર્શનમાં તો આ છે પણ આ જીવ છે કે પુદગલ છે એવી ખબર જ નથી, એટલે બેને એક કરી નાખે તો મિથ્યા થાય એવું એ પ્રશ્ન નથી, અને બેને જુદા જાણે દેખે તો સમ્યક થાય એ પ્રશ્ન નથી, કેમ કે દર્શનમાં એવી સ્ટ્રેન્થ જ નથી. જેમ કહ્યું ને પેલા ગેસ્ટ આવ્યા, ગેસ્ટે ક્લાસમાં જોઈ લીધો, બોલો હવે આ સારો ને આ ખરાબ, પ્રશ્ન જ નથી ને, છે બસ એટલું જ, ડિટેલમાં એને ક્યાં ઓબ્ઝર્વ કર્યું છે એ છે નહીં. હા જીવો આગળ શંકાકાર સત સામાન્ય અને સત વિશેષ બંને વાસ્તવિક છે તો પછી કોઈ અનાકાર અને કોઈ સાકાર છે એમ શા માટે? ઉત્તર ભાવાર્થ લઈએ છે સીધું. જો સૌથી પહેલા ઇન્દ્રિય અને પદાર્થનો સંયોગ થતાં જે વસ્તુનો સત્તા માત્ર બોધ થાય છે તેનું જ નામ શું છે? દર્શન. તેમાં વસ્તુનો નિર્ણય થઈ શકતો નથી. દર્શન જ્ઞાનની પહેલાં હોય છે, તેની પછી જ વસ્તુનું જ્ઞાન થાય છે કે આ અમુક વસ્તુ છે, એનું જ નામ અવગ્રહાત્મક જ્ઞાન છે. પછી ઉત્તરોત્તર વિશેષભૂત થાય છે, તેને ક્રમપૂર્વક ઈહા અવાયને શું કહે છે? ધારણા કહે છે. જેવી રીતે દર્પણનો સ્વભાવ છે કે તેની અંદર પ્રતિબિંબ પડવાથી તે દર્પણ પદાર્થ આકારે થઈ જાય છે, તેવી જ રીતે જ્ઞાનનો સ્વભાવ છે કે તે પણ જે પદાર્થનો વિષય કરે છે તે જ પદાર્થના આકારે થઈ જાય છે. પદાર્થ આકાર થતાં જ તે વસ્તુનો બોધ કહેવાય છે, તેથી જ્ઞાન સાકાર છે. અને પછી શું લખ્યું છે? અને દર્શન કેવું છે? નિરાકાર. નિરાકારને બીજો કયો શબ્દ કહ્યો આપણે? અનાકાર. નિરાકાર કહો કે અનાકાર, અને દર્શન નિરાકાર છે. બીજી વાત એ પણ છે કે જ્ઞાનમાં વસ્તુના વિશેષણ વિશેષ સંબંધનો નિર્ણય થાય છે, તેથી તે સાકાર છે. અને બીજા ગુણ કેવા છે? નિરાકાર. દર્શનને કહી દીધું, બીજા ગુણ પણ નિરાકાર છે. તથા જ્ઞાન પોતાના સ્વરૂપનું પણ જ્ઞાન કરાવે છે, તેથી સાકાર છે. બીજા ગુણો પોતાનું પણ સ્વરૂપ પ્રગટ કરી શકતા નથી, તેથી બીજા ગુણો પણ કેવા છે? નિરાકાર છે. હા, અહીં દર્શન, આ દર્શન ચોખવટ કરી, સમ્યક દર્શનથી સર્વથા ભિન્ન છે. હો, આ દર્શન ગુણની પર્યાય છે, એટલે સમ્યક દર્શનનું એક દ્રષ્ટાંત માત્ર આપ્યું છે. વાસ્તવમાં પછી શું લખ્યું છે? જ્ઞાન સિવાયના બધા ગુણો કેવા છે? અનાકાર છે. આવી ગયું ને ચોપટ? પછી લખીજો, જ્ઞાન સિવાય બધા ગુણો નિરાકાર છે. જવા દો ઉપર. જ્ઞાન સિવાયના બધા ગુણો સત માત્ર છે, ભલે તે સામાન્ય ગુણો હોય કે વિશેષ ગુણો હોય, બધા આકાર રહિત છે, અર્થાત શું છે? નિર્વિકલ્પ છે બધા ગુણો. ભાવાર્થ, જ્ઞાન સિવાયના બધા ગુણ પોતાની સત્તા માત્ર રાખે છે. જ્ઞાન જ એક એવો ગુણ છે કે જે પોતાની સત્તાથી પોતાનો અને બીજાનો બોધ કરાવે છે. સમજી ગયા કે નહીં? તેથી એ જ સાકાર છે. આગળ એક દ્રષ્ટાંત આપી છે, આપણે વાંચતા નથી. જેમ આ એક પદાર્થ છે ને, પદાર્થ, આ પદાર્થને પ્રકાશિત કરવા માટે દીપકની જરૂર પડે, સમજો. દીપક વડે આ પદાર્થને પ્રકાશિત કર્યો. હવે એ જે દીપક પ્રજ્વલિત કર્યો ને, એને પ્રકાશિત કરવા માટે બીજો દીપક જોવે કે ના જોવે? જોવે કે ના જોવે? ના જોવે. તો સમજો, દીપક જે છે ને, આ પદાર્થને તો પ્રકાશિત કરે છે, પણ દીપક દીપકને પોતાને પણ શું કરે છે? પ્રકાશિત. એને બીજા પદાર્થની જરૂર નથી પડે. એમ જ્ઞાન પોતે પોતાને પણ પ્રકાશિત કરે છે અને પરને પણ પ્રકાશિત કરે છે. જ્ઞાનને પોતાને પ્રકાશિત કરવા માટે બીજા જ્ઞાનની જરૂર પડતી નથી. જ્યારે બાકીના બધા જે ગુણો છે એ પોતાને જાણતા નથી, એને પ્રકાશિત કરવાવાળું કોણ છે? જ્ઞાન. માટે જ્ઞાનને કેવું કહેવાય છે? સાકાર. અને બાકીનાને કેવા કહેવાય છે? નિરાકાર. હા, આગળ જવા દે છે, એક મિનિટ કંઈ હોય તો જોઈ લઈએ છે. જવા દો, જવા દો. લગભગ આવી ગયું છે બધું, મૂળ તો જે હતું એ.
બસ જવા દો, થોડુંક ખાલી, હા બસ આવી ગયું, કમ્પ્લીટ થઈ ગયું આપણો ટોપિક. જે જો લખી છે ભાવાર્થ ખાલી વાંચી લેજો, અનંત ગુણોનું તાદાત્મ્ય હોવા છતાં પણ, જો અનંત ગુણોનું તાદાત્મ્ય હોવા છતાં પણ ભિન્ન ભિન્ન કાર્યોની અપેક્ષાએ બધા ગુણ ભિન્ન ભિન્ન છે, પરંતુ બીજા ગુણોથી જ્ઞાન ગુણ ડિફરન્ટ છે, વિશેષ છે. બીજા ગુણ નિર્વિકલ્પ છે, નિર્વિકલ્પ સ્વપરના અવેદક જાણવા વાળા નથી. બીજા ગુણ નિર્વિકલ્પ છે અને જ્ઞાન ગુણ કેવો છે? સવિકલ્પ, એટલે સ્વપરને જાણનાર છે. થઈ ગઈ ને ચોખવટ? આવી રીતે આપણે એક ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન એટલે દર્શનને પૂરું એનું આપણે એક ફંક્શન સમજ્યા આપણે, બરાબર છે ને? અને કાલે તો નવરંગપુરા સ્વાધ્યાય થશે, હું પરમ દિવસે જોઈ લઈશ, કંઈક હજુ વિશે થોડું રહેતું હશે ને તો દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશની જગ્યાએ થોડુંક આ લઈ લઈશું, એટલે એક આખું આ દર્શનવાળું ટોપિક પૂરું થઈ જાય, એટલે ફરીથી આપણે આખું ભૂમિકા ન બાંધવી પડે. મારો થોડોક એવો રાગ છે કે એક ચેપ્ટર આખું ક્લિયર થઈ જાય, બરાબર છે ને? પરમ દિવસના સ્વાધ્યાયમાં આપણે આને જ લઈ લઈશું, એટલે થોડુંક બાકી રહે છે એ થઈ જાય ક્લિયર.